ટીવાય બી એ સેમેસ્ટર પાંચ અને યુનિટ નંબર ત્રણ એમાં બે પોઈન્ટ ત્રણ એટલે કે સ્ટ્રોકના પરિણામોની વાત કરવાની છે સ્ટ્રોકના પરિણામોની વાત કરવાની છે હવે સ્ટ્રોક ના પરિણામોની વાત કરતાં પહેલાં આપણે એ જોઈએ કે સ્ટ્રોક છે શું સ્ટ્રોક છે શું એની વાત કરવી હોય તો પહેલાં એક ઉદાહરણ લઈએ એક દ્રષ્ટાંત લઈએ અને એ દ્રષ્ટાંતની અંદર આપણે વાત કરીએ મુંબઈના એક વ્યક્તિની હવે વરેન્દ્ર પુન્નાની નામ છે વરેન્દ્ર પુન્નાની મુંબઈની એર કન્ડિશનર ઓફિસમાં બેઠા હતા તેને એકાએક પરસેવો છૂટ્યો બેચેન બની ગયા તેણે જલ્દીથી ડૉક્ટરને બોલાવવાનું કહ્યું એની જીભ તોતડાવા લાગી એને સ્ટ્રોકનો અનુભવ થયો સ્ટ્રોક એ એક પ્રકારનો મસ્તિષ્ક હુમલો છે મગજથી આવતો એક હુમલો છે જે મૃત્યુ તરફ દોરી જતા ચાર કારણોમાંનું એક કારણ ગણી શકાય હવે મોટાભાગના સ્ટ્રોકના હુમલામાં દર્દીઓની ઉંમર પચાસથી ઉપર હોય છે સ્ટ્રોક છે એના આવે એટલે એની ઉંમર કેટલી હોય પચાસથી ઉપર હોય આમ છતાં ત્રી એકનો ત્રીજો ભાગ જેટલા દર્દીઓ પચાસથી નીચેના હોય ખાસ કરીને ભારતીયોને સ્ટ્રોક વિશેનો ખ્યાલ છે એ સ્પષ્ટ થતો નથી અહીંયા એણે વાત કરી કે ભાઈ ત્રણ ત્રીજા ભાગના દર્દીઓ છે એના દર્દીઓને સ્ટ્રોક થવાની શક્યતા છે જેની ઉંમર પચાસથી નીચી હોય એની અને એ લોકોને ખ્યાલ નથી હોતો સ્ટ્રોક વિશેનો હવે એણે વાત કરી છે કે સ્ટ્રોકના બેઝિકલી લક્ષણો કેવા હોય તો કે સ્ટ્રોકના લક્ષણોની વાત કરીએ તો કે બોલવાની મુશ્કેલી જેને કહે ને સાદા વાક્યો સમજવાની મુશ્કેલી એકાએક નબળાઈ આવી મોં પર લખવો ડબલ દેખાવવું આ વગેરે લક્ષણો સ્ટ્રોકના ચિહ્નો છે એમણે વાત કરી છે કે ભાઈ વીસ મિનિટમાં જ અહીંયા પુન્નાની જે ભાઈ છે વિરેન્દ્ર પુન્નાની એ બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં તેની પૂરી તપાસ થઈ તાજેતરના સંશોધનો એવું જણાવે છે કે ભાઈ તાત્કાલિક સારવાર એ સ્ટ્રોકથી થતાં નુકસાનને ઘટાડી શકે છે એટલે કે ન્યૂ દિલ્હીમાં ઇન્ડિયન એકેડેમી ઓફ ન્યુરોલોજીના સેક્રેટરી એમ એમ મહિન્દ્રાના એવું જણાવે છે કે ભાઈ જનરલ પ્રેક્ટિશનર પણ સ્ટ્રોક વિશે આધુનિક હોતા નથી એટલે કે સ્ટ્રોકની કઈ રીતે સારવાર કરવી તેની એમને પણ ખબર હોતી નથી હવે કેવી સાવચેતી રાખવાની વાત કરી છે સ્ટ્રોકમાં તો કે ભાઈ સ્ટ્રોકના દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ એની સારવાર રેડિયોલોજીસ્ટ ન્યુરોલોજીસ્ટ ન્યુરોસર્જન આઈસીયુ નિષ્ણાંત થેરાપિસ્ટ અને નર્સની ટીમ સાથે કરે એ વધુ મહત્ત્વનું છે હવે સ્ટ્રોકના કારણોની વાત કરીએ કયા કારણો ને કેવા પ્રકારના કારણો છે કારણોની વાત કરીએ પછી સ્ટ્રોકના પરિણામો પર જશું અને એની વિસ્તૃત ચર્ચા કરીશું હવે કારણોની વાત કરીએ તો કે સ્ટ્રોક કઈ રીતે થાય છે તો કે શૈલ્ય ઈ ટેલર નામના વિદ્વાન કે સાયકોલોજિસ્ટ એવું કહ્યું છે કે ભાઈ સ્ટ્રોક એ મૃત્યુનું ત્રીજું કારણ છે સ્ટ્રોક એ મૃત્યુનું ત્રીજું કારણ છે એક પહેલું કારણ હૃદયનું બીજું ડાયાબિટીસ અને ત્રીજું એ આ સ્ટ્રોક છે એટલે કે મગજમાં થતા લોહીના પ્રવાહમાં ખલેલ ઊભી થવાથી સ્ટ્રોકનો હુમલો થાય છે ક્યારેય સ્ટ્રોકનો હુમલો થાય તો કે મગજમાં થતાં લોહીના પ્રવાહમાં ખલેલ ઊભી થવાથી સ્ટ્રોકનો હુમલો થાય છે હવે કેટલાક સ્ટ્રોકે લોહીના પ્રવાહને દખલ પહોંચે તેને લીધે થાય છે સ્ટ્રોકે મગજના હેમરેજને લીધે પણ હોઈ શકે અને મગજની અંદરની લોહીની નળીમાંથી વહે ત્યારે પણ થાય છે એટલે કે લોહીની નળીમાં લીકેજ થવાથી ચેતાકીય પેશીઓ છે એ દબાય છે અને સઘટકોને કેટલુંક નુકસાન થાય છે એટલે કે કુલ મૃત્યુમાંના દસ ટકા મૃત્યુ સ્ટ્રોકને લીધે થાય છે અને સ્ટ્રોકનો હુમલો આવ્યા પછી ત્રીસેક ટકાએ પહેલા મહિનામાં જ મૃત્યુ પામે છે અને જે જીવી જાય તેને કાયમી વિકલાંગતા આવે છે એટલે કે દર વર્ષે છ લાખ વ્યક્તિઓ સ્ટ્રોકનો અનુભવ કરે છે અને એમાં પાંચ મિલિયન જેટલા લોકો મજાકીય રીતે વિકલાંગ જોવા મળે છે મગજથી વિકલાંગતા અનુભવે છે એટલે કે સ્ટ્રોકના કેટલાક લક્ષણો છે જેમ કે એકાએકની અસંવેદનશીલતા આવી જવી અથવા તો ચહેરો હાથ પગ કે શરીરના એક ભાગમાં નબળાઈ આવી અને બોલવામાં ગુંચવાળો ઊભો થવો ચાલવામાં મુશ્કેલી ઊભી થવી સમતુલન ગુમાવવું એક કે બે આંખોમાં તકલીફ ઊભી થવી અથવા તો ખૂબ માથું દુઃખવું એટલે કે આ બધા જ પ્રકારની બાબતો છે એનામાં જોવા મળે છે હવે આપણે અહીંયા વાત કરીએ સ્ટ્રોકના પરિણામોની હવે સ્ટ્રોકના પરિણામો જે છે એની વાત કરીએ તો સ્ટ્રોકના કેટલાક પ્રમાણ કેટલાક પ્રકારના પરિણામો છે એ જોવા મળે છે એની વાત કરીએ તો કે અહીંયા સ્ટ્રોકના એણે જે પ્રકારો આપ્યા છે એ ચાર પ્રકારો છે એ આપેલા અહીંયા જોવા મળે છે ચાર પ્રકારોમાં પહેલી વાત કરીએ આપણે કારક સમસ્યાઓ કારક સમસ્યાઓની અંદર એણે કીધું કે સ્ટ્રોકને લીધે કારક સમસ્યાઓ ઊભી થાય છે એમાં શરીરની ડાબી બાજુ એ જમણા ભાગના નિયંત્રણમાં આવે જો શરીરની ડાબી બાજુ હોય આપણી એ એનું નિય આપણા શરીરનું બોડી જે છે આખું એક ખાસ મહત્ત્વની વાત અહીંયા વિદ્યાર્થીઓ સમજો સ્ટ્રોકના અનુસંધાને અને આપણી બોડી જે રીતના વર્ક કરે છે એ વર્કની વાતમાં તમને સમજાવી છે કે ભાઈ સ્ટ્રોકની વાત થોડી વાર આપણે સાઈડમાં રાખીએ પણ આપણું શરીર જે છે એ એ કેવી રીતના નિયંત્રણ કરે છે તો કે આપણા શરીરની ડાબી બાજુ જે છે ફીલ કરો તમારા શરીરની ડાબી બાજુ કઈ છે દરેક વિદ્યાર્થી મિત્રો ફીલ કરો અનુભવ કરો કે ભાઈ તમારા શરીરની ડાબી બાજુ કઈ છે હવે શરીરની જે ડાબી બાજુ છે એનું નિયંત્રણ શરીરના જમણા ભાગમાં થાય છે દાખલા તરીકે તમારો ડાબો હાથ હલાવવો છે તો એનું નિયંત્રણ કયા ભાગમાં થશે જમણા જમણા ભાગમાં અને જમણા ભાગને હલાવવું કે એનું હલંચલ કે મૂવમેન્ટ કરવી હોય કોઈ કારક કાર્ય કરવું હોય તો જમણા ભાગનું નિયંત્રણ ડાબી બાજુ થાય છે ક્લિયર આ વસ્તુ સમજાઈ ગઈ હવે મને તમને હવે મારે તમને એ સમજાવું કે ભાઈ શરીરની ડાબી બાજુએ જમણા ભાગના નિયંત્રણમાં આવે છે હવે સમજાણું કે ડાબી બાજુ છે એ શરીરના જમણા ભાગના નિયંત્રણમાં આવે છે અને જમણી બાજુએ મગજના ડાબા ભાગના નિયંત્રણમાં આવે છે સમજાઈ ગયું ડાબુ મગ ડાબા ભાગના મગજમાં નિયંત્રણમાં આવે છે અને આથી જમણા અંગમાં લકવો પડ્યો હોય તો એનું કારણ ડાબા મગજની હાનિ છે વ્યક્તિનો કોઈ જમણી બાજુ એટલે કે જમણો હાથ કે જમણા બાજુનું જડબું જ્યારે ત્રાસું થઈ ગયું હોય લકવાને કારણે શરીરના જમણા ભાગનું તો સમજવાનું કે જમણા ભાગનું કે જમણા અંગનું નિયંત્રણ ડાબું મગજ કરતું હતું અને ડાબા મગજમાં જ્યારે કોઈ તકલીફ કોઈ હાનિ થઈ હોય ત્યારે એ ડાબુ અંગ છે એમાં સ્ટ્રોકનો હુમલો જોવા સ્ટ્રોક થયેલો જોવા મળે છે એટલે કે એ જમણા ભાગમાં તમને દેખાય ખરો કે યસ આનું જમણું અંગ આવું થઈ ગયું છે જમણું અંગે એવું થયું એનો મતલબ કે એના ડાબુ મગજ જે છે એમાં ક્યાંક હાનિ થયેલી છે એટલે કે દર્દી માટે હાથ અને પગનું હલનચલન શક્ય નથી તેને ચાલવામાં કપડાં પહેરવામાં સ્નાન કરવામાં કે બીજાની મદદની જરૂર પડે છે એટલે કે શારીરિક ઉપચારને લીધે કેટલાક પ્રશ્નો ખૂબ ઘટી જાય છે એટલે જેને ને કારક સમસ્યાઓ કારક સમસ્યાઓ એટલે વ્યક્તિએ જે કાર્ય કરવાનું છે એને જાતે જે કરવાનું છે એને લગતી સમસ્યાઓ જેમકે ચાલવામાં કપડાં પહેરવામાં જમવામાં સ્નાન કરવામાં કે હલનચલન કરવામાં બીજાની મદદની જરૂર પડે છે ત્યાર પછી સ્ટ્રોકના પરિણામમાં બીજી બાબત જોવા મળે છે બોધાત્મક સમસ્યાઓ કોગ્નેટિવ પ્રોબ્લેમ જેને કહીએ ને હવે એમાં એણે વાત કરી છે કે બોધાત્મક સમસ્યાઓ એ સ્ટ્રોકમાં ઊભી થાય છે જેમાં વાતચીત કરવાની વિકૃતિઓ ઊભી થાય જેમ કે અફાશિયા જેમાં બીજાને અફાશિયા એટલે કે બીજાને સમજવાની અને પોતાને સમજવાની અથવા તો પોતાની જાતને રજૂ કરવાની મુશ્કેલી ઊભી થાય જો તમે એક તો બીજા વ્યક્તિને સમજી ન શકો સમજાઈ ગયું તો બીજા વ્યક્તિને સિમ્પલી કોઈ વાત સમજાવી નથી શકતા અને પોતાની જાતને પોતાની જાતે કેટલીક રજૂ બાબત રજૂ કરવી હોય તો એ રજૂ કરવામાં તમે મુશ્કેલી અનુભવો તમારે રજૂ કરવું હોય પણ તમે રજૂ નથી કરી શકતા તમારે બીજાને સમજાવવું હોય પણ સમજાવી શકતા નથી એટલે કે આ બે બાબતો છે એ જોવા મળતી હોય છે જેને અફાશિયા તરીકે ઓળખાવી શકાય છે હવે ડાબા મગજને ઈજા થવાથી બોધાત્મક ખલેલ ઊભી થાય છે જેમાં દેખીતી રીતે બુદ્ધ એણે કીધું કે ભાઈ બુદ્ધિ ઘટાડો અને નવા કાર્યો શીખવવામાં મુશ્કેલી પડે છે ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે એમાં મુશ્કેલી પડે છે એટલે કે આનું કારણ ડાબા મગજમાં ઈજા થઈ છે એને લીધે આ જોવા મળે છે પછી એણે કીધું કે ભાઈ જમણા મગજને નુકસાન થવાથી શું જોવા મળે તો કે જમણા મગજને નુકસાન થાય ત્યારે દ્રશ્યમાં ખામી પડે છે તમે જોઈ ન શકતા કેટલું એમાં મુશ્કેલી આવે છે એવું પણ બને કે દર્દી પોતાની એક બાજુની દાઢીનું સેવિંગ કરે અથવા તો અડધા ચહેરા પર મેકઅપ કરે અને જમણી બાજુ ખોરાક પડ્યો છે તે જ રીતે તે આ રોગશે અને ડાબી બાજુના ખોરાકને તે જોઈ શકશે નહીં ઘડિયાળમાં જોવાનું ફોન કરવાનું કે શારીરિક પરિવર્તન કરવાનું એને ગમશે નહીં તેને અંતરનું પ્રત્યક્ષીકરણ કરવામાં મુશ્કેલી પડશે અને તે રસ્તામાં આવતા બમ્પને પણ જોઈ શકશે નહીં આટલા આવી બધી પ્રોબ્લેમ છે એ જમણા મગજને નુકસાન થવાથી એ વ્યક્તિની અંદર જોવા મળે છે પછીણે કીધું કે જો કે કેટલાક સ્ટ્રોકના દર્દીઓ અને એમના નુકસાનની બાબતમાં સારો એવો ખ્યાલ ધરાવે છે કે ભાઈ તેઓ બીજાને એમના પોતાના માપનમાં ચોક્કસ હોય છે કે સ્ટ્રોક એ બોધાત્મક શક્તિઓ સ્મૃતિ અને એના મૂડમાં કંઈક રીતે ફેરફાર લાવ્યા છે એવું પણ જોવા મળ્યું છે ત્રીજો મુદ્દો આવે છે આવેગકીય સમસ્યાઓ ઇમોશનલ પ્રોબ્લેમ પણ ખાસ આ વ્યક્તિઓમાં જોવા મળે છે કે ભાઈ સ્ટ્રોકમાં આવેગિક સમસ્યાઓ ઊભી થાય છે જેમ કે ડાબા મગજને નુકસાન થયું હોય તો વ્યક્તિ વ્યગ્રતા અને ખિન્નતા અનુભવે છે જ્યારે જમણા મગજને નુકસાન થયું હોય તો દર્દી તેમની સ્થિતિ પ્રત્યે અલગ થઈ શકે છે એટલે કે આ આવેગિક આ આવેગિક પ્રતિભાવ જે આવેગના દ્રષ્ટિએ વાત કરી છે એમાં આવેગકીય પ્રતિભાવના તફાવતો એ મજાકીય નુકસાનના લીધે થતા હોય છે મગજના નુકસાન લીધે જોવા મળે છે પણ જમણા મગજના નુકસાનવાળા દર્દીઓને એપ્રોસોડિયા થયો હોય છે અને આ એક મગજની વિકૃતિ છે જો જમણા મગજના નુકસાનવાળા દર્દીઓને કયા શું કહેવાય છે કયા પ્રકારની મગજની વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે તો કે કે જમણા મગજના નુકસાનવાળા દર્દીની જે મગજની વિકૃતિ છે એને નામ આપવામાં આવ્યું છે એપ્રોસોડિયા જેમાં આવેગના અર્થઘટનમાં અને અભિવ્યક્તિમાં તકલીફ પડે છે આ એક યાદ રાખવા જેવું બાબત છે એક બાકના પ્રશ્નમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે ભાઈ આવેગના અર્થઘટનમાં અને અભિવ્યક્તિમાં તકલીફ પડે ક્યારે પડે છે તો કે કે જ્યારે એપ્રિસોડિયા નામની મગજની વિકૃતિ ઉત્પન્ન થઈ હોય ત્યારે પછી એણે કીધું ખિન્નતા એ સ્ટ્રોકના દર્દીઓ માટે ગંભીર સમસ્યા છે આમ છતાં એની એની માત્રામાં એ સ્ટ્રોકની તીવ્રતા ઉપર આધાર રાખે છે અને ખિન્નતા એ સ્ટ્રોકના દર્દીની સંભાળ રાખનાર છે કે નહીં એના ઉપચાર ઉપર આધાર રાખે એટલે કે આ ઉપરાંત સહાય કરતા એ સહાય આપવાની પરિસ્થિતિને નિષેધક રીતે જુએ તો પણ એની અસર છે એ થતી જોવા મળે જેમ કે લકવાના દર્દીના ઘરના માને એવું માનતા હોય કે ભાઈ અમારે આ મુસીબત આવી ગઈ છે જે દર્દીને ખરાબ પરિસ્થિતિમાં રહેવું પડે છે અને એની ખિન્નતા એ વધે છે એટલે એને લીધે એની અંદર ખિન્નતા આવે કે ભાઈ અમારે આવી મુશ્કેલી આવી પડી છે અને લકવા થઈ ગયો છે હવે ભવિષ્યમાં એનું પ્રત્યક્ષીકરણ કંગાળ છે એ ભવિષ્યમાં શું કરશે અને કેવું મળશે શું થશે એટલે કે આ બધા પ્રશ્નોને કારણે વધુને વધુ ખિન્નતા કે નિરાશા અનુભવે છે અને જીવનમાં અને પછી એને જીવન જીવવાનો કોઈ અર્થ નથી એવું લાગ્યા રાખે છે એટલે કે આ એક આવેગકીય સમસ્યા છે એની અંદર જોવા મળતી ત્યાર પછીની સમસ્યા અને ચોથો મુદ્દો છે એ સંબંધોની સમસ્યા છે જેને કહીને રિલેશનશીપ ના પ્રોબ્લેમ એટલે કે સ્ટ્રોકના દર્દીઓને સામાજિક સંબંધોની સમસ્યાઓ નડે છે તે બરાબર વાતચીત નથી કરી શકતો બોધાત્મક વિકલાંગતાને લીધે એની સ્મૃતિ જતી રહે છે ને સામાજિક ખલેલ ઊભી થાય છે જેમ કે અયોગ્ય ભાવ દર્શાવો સ્મૃતિભ્રંશ છે એટલે નાના નાના સ્ટ્રોકને લીધે એના હુમલા એવા રાખે છે તો એ એને સ્ટ્રોક છે એ વારંવાર સતાવે છે અને એમાંથી અલ્ઝાઇમર અલ્ઝાઇમર એટલે કે ભૂલી જવાની બીમારી ખાસ કરીને અલ્ઝાઇમર જે છે એ મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે પણ અહીંયા સ્ટ્રોકની જેમ વાત કરીએ ને કે પચાસ વર્ષ પછી આવે છે એટલે સ્ટ્રોક પચાસ વર્ષ પછી આવે છે એટલે એ મોટી ઉંમર જ થઈ ગઈ એટલે કે એમાં અલ્ઝાઇમર જેવા લક્ષણો છે એ ઉત્પન્ન થતાં જોવા મળે છે અને સ્ટ્રોકના દર્દીઓને એવું લાગે છે કે એમને ત્યાં ટાળવામાં આવે છે અને એમની ઉપેક્ષા કરવામાં આવે છે અને કોઈ લોકો માન સન્માન કે વેલ્યુ આપતા નથી એની ઉપેક્ષા કરવામાં આવે છે આવું એને ફીલ થાય છે અને ખાસ કરીને એમના સાથીઓ અને મિત્રો દ્વારા આવું થાય અને જેને લીધે એ વધુ સંબંધોની સમસ્યા રિલેશનશીપના પ્રોબ્લેમ છે એને થાય છે એવું એ અનુભવે છે કે એવું અનુભવ દ્વારા એવું સમજે છે એને એવું લાગે છે અને અહીંયા બીજી એક વાત એ આપણે કરવાની છે કે પુનર્વસન અને દરમિયાનગીરીના પ્રકારોની સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ભાઈ અહીંયા ચાર અભિગમોની વાત કરીશ કે જેમાં ખિન્નતાનો ઉપચાર છે એ પણ આમાં સમાવેશ થાય છે પછી બોધાત્મક ઉપચાર જેમાં તાલીમ દ્વારા એને તમે ફરીથી સારી રીતના ગોઠવી શકો છો પછી એણે કીધું કે ભાઈ કેટલાક દર્દીઓ માટે વ્યક્તિગત સલાહ પદ્ધતિ છે એ પણ ઉપયોગમાં બની ઉપયોગમાં લઈ શકાય છે સ્ટ્રોક આવ્યા પર તમે શું ધ્યાન રાખી શકો એના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ અથવા તો જૂથ ઉપચાર વધારે ત્યાં યોગ્ય બને છે અથવા તો કેટલાક સલાહકારો અને કેટલાક સ્ટ્રોકના દર્દીઓને જે તે સ્થળ ઉપર લઈ જઈ શકતા ન હોય તો તે સ્થળે જઈને પોતે પણ એનો ઉપચારનું કાર્ય છે એ કરી શકે છે સ્ટ્રોકના દર્દીને એણે કીધું કે ભાઈ ખાસ કરીને કેટલીક દવાઓ છે વિટામિન્સની બોસ્ટનની બધી આપવામાં આવતી હોય છે અહીંયા એણે વાત કરી છે કે બોસ્ટનની વિમેન્સ હોસ્પિટલની એમાં ચાલીસ હજાર સ્ત્રીઓ ઉપર એસ્પિરિયન્સના એસ્પિરિયન્સ જે દવા છે એના પરીક્ષણો દ્વારા એવું છેલ્લે નોંધાણું હતું કે ભાઈ નિયમિત રીતે એસ્પિરિન લેતી જે મહિલાઓ છે એને સ્ટ્રોકનો હુમલો છે એનું પ્રમાણ ઘટાડી શકાતું હતું એટલે કે દરરોજ સો મિલીગ્રામ એસ્પિરિયન્સનો ડોઝ સ્ટ્રોકના હુમલાની શક્યતાઓમાં ચોવીસ ટકાનો ઘટાડો કરે છે અને કેટલાક કિસ્સાઓમાં આ દવાઓ લેવાથી પણ કાંઈ ફેર નથી પડ્યો એ પણ જોવા મળ્યું છે કારણ કે તેમની બીજી તબીબી તકલીફો પણ હોય છે સાથે સાથે એટલે ત્યાં દવા અસર કરતી હોતી નથી અને પરિણામે ત્યાં કેટલાક પ્રકારના મનોપચારની બાબતો છે એ અસર કરે છે અને બીજું એણે કીધું કે ભાઈ સ્ટ્રોકના દર્દીઓને ઘણી વખત આવી બધી માહિતીઓ આપવા છતાં પણ એ ઘણી વખત ના હિંમત થઈ જાય છે અને હિંમત હારી જાય છે અને હિંમત હારી જાય છે ત્યારે ફરીથી એની અંદર એક પોઝિટિવ એનર્જી છે એ ડેવલપ કરવાની વાત અહીંયા કરી છે પછી ગોડાડ અને એના સાથીઓએ ઓગણીસો ત્યાંશીમાં પણ જણાવ્યું છે કે ભાઈ મગજના નુકસાન થયા હોય એવા જે સ્ટ્રોકના દર્દીઓ હોય એની સાથે તમે વિવિધ ટેકનિકથી કાર્ય કરી શકો છો કોઈ એક ટેકનિક કોઈ એક પદ્ધતિ છે એ વાપરવાની નથી એણે કીધું કે એક ટેકનિક ને જ વાપરીને કે એને યુઝ કરીને તમે તમારા પૈસા કે રૂપિયા છે એ બ ખર્ચ કરો છો એવું કહી શકાય એમાં બધા જ પ્રકારના રૂપિયા તમે વાપરી નાખો એ જરૂરી નથી કેમ તો કેમ જમણા મગજમાં નુકસાન થયું હોય તેવો દર્દી જમણી બાજુના પૈસા લઈ લે છે અને ડાબી બાજુના પૈસાની એને ખબર હોતી નથી ત્યારે દર્દીને તેની ઈજા થયેલી બાજુ ફરવાનું કહેવામાં આવે ત્યારે એ બાકી રહેલા નાણાં જુએ છે અહીંયા એકને દ્રષ્ટાંત આપ્યું છે પૈસાનું રૂપિયાનું કે ભાઈ અહીંયા એને એક ટેકનિક વાપરી છે ટેકનિક એટલીક પદ્ધતિ એક રીત વાપરી છે ટીપ્સ વાપરી છે કે જેનો જમણું બાગને બાહ્ય રીતે નુકસાન થયું છે એ લોકો જે છે એ જમણી બાજુના પૈસા જોઈ શકે છે અને ડાબી બાજુના પૈસાની એને ડાબી બાજુને પૈસા મૂક્યા છે એનો ખબર પણ હોતી નથી જ્યારે એને ડાબી બાજુ ફરવાનું કહેવામાં આવે છે ટ્રીટમેન્ટ દરમિયાન મૂવમેન્ટ કરાવે છે ત્યારની વાત કરી છે ત્યારે એ સાઈડના પૈસા જોઈ શકે છે અને બીજી સાઈડના પૈસા છે એ જોઈ શકતા નથી પછીને વાત કરી છે સ્કેનિંગ મશીનની સ્કેનિંગ મશીનને લીધે પણ આમાં ઘણો બધો સુધારો લાવી શકાય છે કે આંખો દ્વારા એનું અનુસરણ કરવાનું કહેવામાં આવે છે સ્કેનિંગ મશીનને જ્યારે એ ઉદીપક એ ડાબી બાજુ જાય ત્યારે જમણા મગજના નુકસાનવાળા દર્દીને તે દેખાતું નથી અને એનું માથું ફરવે તો જ તેને દેખાય છે સ્ટ્રોક ના દર્દીમાં આવો હોય તમે જુઓ બરાબર છે કોઈ વાર આપણે જો રાતે સૂતા હોય ને તો સુવા ફેર થઈ ગયું હોય તો આપણી ડોક આમ ત્રાહીં ને ત્રાહી રહે છે બરાબર જેને કહીને ત્રાંસી રહેવી પછી આપણે કાંઈ વસ્તુ જોયું હોય કે લેવી હોય ને તો એ ડોકની મુવમેન્ટ કરી નથી શકતા ને એમના આમ રાખીને અને કોઈ આપણને બોલાવે ને તો આપણે આ સરળતાથી અત્યારે જેમ ડોક હલાવી શકીએ ને એમ ત્યારે ન હલાવી શકીએ તો સ્ટ્રોકના હુમલામાં આનાથી ભયંકર સ્થિતિ થઈ હોય છે એટલે એણે કીધું છે કે ફલાણી સાઈડને ઢીકણી સાઈડ દેટ ઇઝ ફલાણી સાઈડના ઢીકણી સાઈડ એટલે કે ડાબી જમણી ઉપર નીચે સાઈડની જે વાત કરી છે એમાં તમે સારી રીતના જોઈ શકતા નથી ને પ્રસંગો પાત્ર કોઈ વ્યક્તિ છે એ મૃત્યુ પામે છે આમાં તો એ એક ગંભીર બાબત બની જાય છે અને બોધાત્મક ઉપચાર એ ધીમી પ્રક્રિયા છે એમાં ઘણા પ્રયત્નો કરવા પડે છે કૌશલ્ય અને તાલીમ માંગી લે એવી બાબત છે શરૂઆતના કેટલાક સરળ પ્રશ્નો હોય એ આપણે સોલ્વ કરી શકીએ છીએ અને અંતે એ બધું ત્યારે શક્ય બને છે કે જ્યારે મહાવરા પરિણામ કે જેને કહીને પ્રેક્ટિસ ને તાલીમથી આ બધું શક્ય બને છે પહેલાં એ શક્ય બનતું નથી હવે ત્યાર પછીની અહીંયા બીજી કોઈ વાત અહીંયા કરવામાં આવી નથી સ્ટ્રોકની એટલે અહીંયા સ્ટ્રોકની વાતની અંદર આપણે આ વાતને અહીંયા પૂરી કરીએ છીએ સ્ટ્રોકની અંદર આપણે એ ઘણી બધી બાબત સમજ્યા અને શીખ્યા જેમાં એના લક્ષણો સાવચેતી એના કારણો અને ખાસ કરીને સ્ટ્રોકના પરિણામો જે ચાર પરિણામો છે અને એક દરમિયાનગીરીની વાત કઈ રીત છે આપણે અહીંયા એની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ ફરી જ્યારે મળીશું ત્યારે નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે મળીશું અને નવો મુદ્દો હવે આપણે જે ભણવાના છીએ એ ડાયાબિટીસનો છે ઓકે થેન્ક યુ